નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે જ્ઞાન સેતુના ધોરણ 8માંના ગણિત વિષયના પ્રકરણ 11માંનો આ પાઠ આપણે જોઈશું, જેમાં લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ, એક લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ આપણે લેવાનો છે, એના દાખલા શીખવાના જેવો પોઈન્ટ છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો સૌથી પહેલાં. અગાઉના પાઠ આપણે પ્રકરણ 1-10 પણ કમ્પ્લીટ મૂકી દીધેલો છે, ચેનલમાં વિડીયો ઓપ્શનમાં જઈને ચેક કરી શકો છો. એક લંબચોરસ કાગળ લો, જેમ કે આકૃતિ આપણે નથી પણ આપણે કહીએ લંબચોરસ કાગળ, એટલે આ રીતના લંબચોરસ કાગળ 8 સેમી લંબાઈ, 5 સેમી પહોળાઈ. હવે લંબચોરસને તેના વિકર્ણો પરથી કાપીને બે ત્રિકોણ મેળવે છે. હવે વિકર્ણ લાવી રહ્યો અહીંયા, આ બે ત્રિકોણ થઈ ગયા લંબચોરસના. એકનું નામ આપી દઈ ABC, બીજાનું નામ આપી દઈ ADC. બરાબર, અહીં ક્ષેત્રફળ બરાબર, અહીં બંને ત્રિકોણના માપ સમાન છે, સરખા છે, આથી બંને ત્રિકોણ એકરૂપ થશે, તેથી તેમનું ક્ષેત્રફળ પણ સમાન થશે. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આ બાજુનું અને ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ આ ત્રિકોણ બરાબર શું થશે, આખા લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ થશે. આપણે શું કરશું, લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ બરાબર AB ગુણ્યા BC, એટલે કે 5 સેમી ગુણ્યા 8 સેમી લીધા, અહીંયા 5 સેમીના 8 સેમી, 2 ગુણાકાર કર્યા, 8 × 5 = 40. ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર અથવા તો ચોરસ સેમી કહી શકો છો, આપણે NCERTનો કોર્સ છે એટલે એકમ આવશે સેમી સ્ક્વેર. હવે આપણે જોઈએ જાતે કરેના દાખલા. પહેલો દાખલો એમ કહે છે કે અહીં લંબચોરસની લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી, બધા લંબચોરસમાં લંબાઈ પહોળાઈ સરખી. હવે લંબચોરસના એકરૂપ બહુકોણમાં વિભાજિત કરેલ છે એ પ્રમાણે એકરૂપ બહુકોણનું ક્ષેત્રફળ ગોઠવવાનું છે. હવે આ તમે જોઈ છો એમાં કેટલા ભાગ છે, કુલ 1, 2, 3 અને 4 ભાગ પડ્યા છે, કેટલા, તો 4 ભાગવાળા હોય છે, એટલે આપણે બહુકોણ થયો, કેવો થયો, બહુકોણ. તો આપણે પેલો છે એ આકૃતિનું બહુકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/4, કારણ કે 4 ભાગ છે, ગુણાકારમાં લંબચોરસનું ક્ષેત્રફળ, બહુકોણનું ક્ષેત્રફળ આ બહુકોણ છે. હવે ક્ષેત્રફળ બરાબર શું થશે, કેટલા ભાગ છે, તો કે 4 ભાગ, તો 1/4 ભાગ, કારણ કે 1 ભાગનું આપણે માપ કહેવાનો છે, એટલે કે 1/4 ભાગ લંબચોરસનું ક્ષેત્રફળ. હવે 1/4, હવે લંબચોરસ આપણે કેટલો આવ્યો છે, 6 અને 4, એટલે 6 × 4 = 24, કારણ કે લંબાઈ કેટલી છે 6 સેમી, પહોળાઈ 4 સેમી, એટલે લંબચોરસની જે આપણે ક્ષેત્રફળ ગોતીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે, 6 × 4, 6 × 4 = 24 લંબચોરસનું ક્ષેત્રફળ, એટલું થયું. હવે શું કરવાનું, આ આપણે ભાગ હલાવવાના, 6 × 4 = 24, આ 4 રદ થઈ ગયા, એટલે કેટલા આવ્યા, 6 × 1 = 6, શું આવ્યું આપણે અહીંયા ક્ષેત્રફળ શેમાં છે, સેમીમાં છે, તેનો જવાબ આવશે 6 સેમી². ત્યારબાદ બી આકૃતિ, અહીંયા બીજી આકૃતિ આપણે છે, હવે તમે જુઓ એમાં કેટલા ભાગ છે, 6 ભાગ છે, તો બહુકોણનું ક્ષેત્રફળ, બહુકોણનું ક્ષેત્રફળ બરાબર કેટલા, 6 ભાગ, એટલે 1/6 ભાગ ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. હવે 1/6 × લંબચોરસનું ક્ષેત્રફળ તો એટલું જ રહે 24, ભાગ લેવા 6 × 4 = 24, 6 રદ થઈ ગયા, એટલે કે 4 સેમી² એનું માપ થઈ જશે, આ પ્રત્યેકનું 4 સેમી સેમી² બરાબર, એટલું ક્ષેત્રફળ થશે એક ખાનાનું. હવે સી આકૃતિ છે એમાં તમે જોશો તો 1 અને 2 ભાગ છે, કેટલા ભાગ છે, એક આ અને એક આ ભાગ, અડધો ભાગ છે, એટલે અહીંયા આપણે સૂત્ર લખશું બહુકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં લંબચોરસનું ક્ષેત્રફળ.
और दूसरे काम करके बेद भाग से एक ना छेद में बे गुणिया लंबचौरस क्षेत्रफल अपने खबर 24 और 12 बे 24 पागल से कारण के बे बे रद्द करवा एटले 12 विधा तो 12 सेमी स्क्वेर तो प्रत्येक भाग है ये 12 चौरस सेमी एट 12 सेमी स्क्वेर जगह द्रो कहे। आ रीतना एना त्रण दाखला थी गया। हवे बीजो आप जो आपेल आकृतिनु क्षेत्रफल शोध टोटल आकृतिनु क्षेत्रफल गोतवानु। हवे सौथी पहेला आपणे आ लंबचोरसनो क्षेत्रफल गोतले। आ लंबचोरस तमने देखाय छे तो लंबचोरसनु क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई। लंबाई केटली एपी छे 15 सेमी पहोळाई केटली 3 सेमी। लंबाई 15 सेमी 15 × 3 15 × 3 45 सेमी स्क्वेर 15 × 3 45 45 सेमी स्क्वेर नो आवड़ो आपणे आज लंबचोरस छे एनुं मळी गयुं। हजी आपणे त्रिकोण नुं ગોતવાનું છે तो त्रिकोण नुं માપ આપણે કે નથી આપ્યું તો આપણે હાઈટ આપી દીધી એ જ હાઈટ આપી છે। બેઝ આપણે કેટલો છે તો આ તમે જો 15 માંથી 10 જાય તો આ 5 સેમી થયો કેટલો થયો આ બી એનો બેઝ થયો। હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × b × h એટલે 1/2 બી કેટલો છે બેઝ કેટલો તો કે 5નો અને હાઈટ કેટલી છે 4 સેમી। આ 2 2 4 ઉડી ગયા બરાબર 2 2 4માં 2 2 ઉડી ગયા અહીંયા વૈધા કેટલા 5 × 2 વૈધા 5 × 2 5 2 10 સેમી સ્ક્વેર એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું આપણે 10 સેમી સ્ક્વેર। હવે બંનેનો સરવાળો કરશું આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આપણે લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર। લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે મળ્યું આપણે 45 અને ત્રિકોણનું મળ્યું 10 એટલે કે 55 સેમી સ્ક્વેર આખી આકૃતિનું ક્ષેત્રફળ થાય છે। દાખલા નંબર 3 આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણમાં ઊંચાઈ FK અને FIના માપ ક્રમશઃ 8 સેમી અને 4 સેમી છે તો EF બરાબર 10 સેમી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળ શોધો। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH બરાબર સૂત્ર થશે B×H એનો બેઝ કેટલો છે અને હાઈટ કેટલી છે બરાબર। હવે આની હાઈટ આપી છે બરાબર કેટલી આપી 4 સેમી બેઝ કેટલો આ 10 સેમી છે તો આ 10 સેમી થાય તો 10 × 40 સેમી સ્ક્વેર આ EFGHનું ક્ષેત્રફળ થઈ ગયું એક બરાબર। હવે બીજી રીતના આપણે લઈએ કે આ બેઝ લીધો આપણે બરાબર બેઝ કેટલો લીધો અહીંયા હાઈટ છે 8 સેમી અને આ બેઝ છે 5 સેમી એ રીતના કરો તમે કે બેઝ આ બેઝ છે એનો કેટલો 5 સેમી અને હાઈટ લીધી 8 સેમી એ રીતના ગણશો તો પણ 8 × 5 = 40 થશે એટલે કોઈ બી તમે લેશો તો જવાબ તો શું આવશે 40 સેમી સ્ક્વેર। તમે આટલું લખી નોટ ડાઉન કરી લેજો આ બાજુમાં લખવું તો લખી શકશો બરાબર એના જવાબ આવશે 40 સેમી સ્ક્વેર એટલે કે ચતુષ્કોણ છે આપણે જે સમાંતર ભાઈ ચતુષ્કોણ એનું EFGHનું ક્ષેત્રફળ થશે 40 સેમી સ્ક્વેર। હવે જોઈએ આપણે ચોથો દાખલો કે આપેલ આકૃતિમાં છાંયકીય ભાગનું ક્ષેત્રફળ શોધો। હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર લંબચોરસ તો છે જ અને છાંયકીય ભાગ તમે જો અડધો છે છે તો આપણે બહુકોણનું ક્ષેત્રફળ અડધું છે કેટલું 1/2 લંબચોરસનું ક્ષેત્રફળ 1/2 × લંબચોરસનું ક્ષેત્રફળ આનું થશે જો તમે 5 ને આ બાજુ છે 4ની એટલે 5 × 4 = 20 આ 5 અને આ 4 5 × 4 = 20 થશે અહીં 10 2 = 20
પાક ઉડી ગયા, બે બે રદ થઈ ગયા, લાઈક 10 ચોરસ સેમી, અથવા તો સેમી સ્ક્વેર, 10 સેમી સ્ક્વેર એ આ છાયાકીય ભાગનું ક્ષેત્રફળ થશે, કારણ કે અડધો ભાગ આપણે એનું લીધો છે. બરાબર. હવે આપણે પાંચમો દાખલો એમ કીધો, ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 100 સેમી સ્ક્વેર છે, એની ઊંચાઈ 10 સેમી, પણ એને PR પાયાનું માપ ખબર નથી, તો લખો સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ 1/2, આ આપણે લખ્યું જ છે બરાબર, 1/2 બી ગુણ્યા એચ. હવે પાયો કેટલો છે એ આપણે ખબર નથી, બી ખબર નથી, એચ 10 છે ખબર છે, ક્ષેત્રફળ તો કે 100. આ બે ગુણ ભાગાકાર ગુણાકારમાં ગયા એટલે 100 × 2 થઈ જાય બરાબર, આ 10 ગુણાકારમાં બરાબર આ બાજુ એટલે ભાગાકારમાં ગયા બરાબર, બી એક એક મીંડું રદ થઈ ગયું, 10 × 2 = 20, એટલે બી પાયો આવશે 20 સેમીનો બરાબર. તો આ તો આપણે ધોરણ 8માંના પ્રકરણ 11માંનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.